ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ બેમાં એકમ 11 જેનું નામ છે હાર્ડ ડિસ્ક, બરાબર, એનું સ્વાધ્યાય શીખવાના છીએ. જુઓ પ્રશ્ન પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. એમાં તમને પ્રશ્ન પહેલો આવ્યો છે, હાર્ડ એટલે શું? આપણે પાઠમાં શીખ્યા હતા કે હાર્ડ એટલે કે સખત, એકદમ જોરદાર પ્રકારનું હોય એને હાર્ડ કહેવાય. આપણે કહીએ છીએ ને કે આ કેટલું બધું હાર્ડ છે, તૂટતું પણ નથી. હાર્ડ એટલે કે એકદમ મજબૂત સખત પ્રકારનું હોય એને હાર્ડ કહેવાય. એટલે અહીંયા શું આવશે? સખત. પછી છે ડિસ્ક. ડિસ્ક એટલે શું? આપણે પાઠમાં જોયું હતું, ડિસ્ક એટલે તકતી. શું કહેવાય? તકતી એટલે કે પ્લેટ, એકદમ સપાટ હોય પ્લેટ એને તકતી કહેવાય. સખત મજબૂત પ્રકારની પ્લેટ, બરાબર. હાર્ડ એટલે સખત અને ડિસ્ક એટલે તકતી. ત્રીજું છે, હાર્ડ ડિસ્ક કયા પ્રકારની તકતી છે? તો ઈ કયા પ્રકારની પ્લેટ છે? તો સખત પ્રકારની તકતી એટલે કે પ્લેટ એટલે એકદમ સખત મજબૂત, બરાબર. અહીંયા આવશે સખત. ચોથું છે, હાર્ડ ડિસ્ક કોની અંદર જોડેલી હોય છે? તો આપણે જોયું હતું કે એ સીપીયુની અંદર જોડેલી હોય છે. કોની અંદર? સીપીયુની અંદર જોડેલી હોય છે. પછી છે બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેની બાજુમાં દર્શાવેલ ગોળ વર્તુળને પેન્સિલથી પૂર્ણ ઘટ કરો. અહીંયા જુઓ, તમને 4 પ્રશ્નો આપ્યા છે. એક એક પ્રશ્નની નીચે તમને 3-3 શું આપ્યા છે? ઓપ્શન આપ્યા છે. પહેલો પ્રશ્ન છે તો એની નીચે તમને એ, બી, સી એવા 3 ઓપ્શન આપ્યા છે. તો આ જે 3 ઓપ્શન આપ્યા છે એમાંથી કોઈ પણ એક જ ઓપ્શન સાચો છે, બરાબર. 3 તો સાચા ન હોય ને, ન હોય એટલે કોઈ પણ એક જ જવાબ આવશે, બરાબર, 3માંથી. ચલો તમારો પહેલો પ્રશ્ન છે, હાર્ડ એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે હાર્ડ એટલે શું. તો જુઓ, એમાં તમને આપ્યું છે સખત, બીમાં આપ્યું છે નરમ, સીમાં આપ્યું છે પોચું. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે હાર્ડ એટલે કે સખત, બરાબર. તો આ છે એ, એમાં છે સખત. એના બાજુમાં તમને ગોળ વર્તુળ આપ્યું છે, એમાં તમે પેન્સિલ વડે ઘટ્ટું કરવાનું છે. શું કરવાનું છે? પેન્સિલ વડે ગોળ છે એને એકદમ ગુંટી ગુંટીને ઘટ્ટું કરી દેવાનું છે, બરાબર. હવે જુઓ બીજું, હાર્ડ ડિસ્ક કયા પ્રકારનું ડિવાઇસ છે? તો એ છે ઇનપુટ, બીમાં છે સ્ટોરેજ, સીમાં છે આઉટપુટ. તો આપણે જાણીએ જ છીએ કે હાર્ડ ડિસ્ક એ સ્ટોરેજ પ્રકારનું ડિવાઇસ છે. તો એમાં શું આવશે? બી. બીની બાજુમાં ગોળ છે, એમાં ગુંટી દેવાનું. ચલો ત્રીજો છે, હાર્ડ ડિસ્કમાં કોનો સંગ્રહ કરવામાં આવે છે? ઇનપુટ, માહિતી કે આઉટપુટ? તો આપણે જાણીએ છીએ કે હાર્ડ ડિસ્કમાં માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. એમાં આવશે બી. ચલો ચોથું છે, હાર્ડ ડિસ્ક કયા ભાગ સાથે જોડેલી હોય છે? મોનિટર, સીપીયુ કે કીબોર્ડ? તો આપણે જાણીએ જ છીએ કે એ સીપીયુ સાથે જોડેલી હોય છે. કોની સાથે? સીપીયુ સાથે. તો એમાં આવશે બી, બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 3. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો.
હવે જુઓ અહીંયા તમને ચાર ખાલી જગ્યાઓ આપી છે, બરાબર. એની બાજુમાં તમને કૌંસ આપ્યા છે, તમે જોઈ શકો છો. એમાં તમને ત્રણ ત્રણ ઓપ્શનો આપ્યા છે, આમાંથી તમારે સાચો જવાબ શોધીને આ ખાલી જગ્યા આપી છે એમાં તમારે લખવાનો છે. હવે જુઓ તમારો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા એ સખત પ્રકારની તકતી છે. તો આપણે જાણીએ જ છીએ કે શું આવે એમાં, હાર્ડ ડિસ્ક, બરાબર. તો આ છે હાર્ડ ડિસ્ક, તો એ તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું. હવે જુઓ તમારો બીજો પ્રશ્ન છે, આ છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા એ સ્ટોરેજ ડિવાઇસ છે. તો મોનિટર, હાર્ડ ડિસ્ક કે કીબોર્ડ? તો આપણે જાણીએ છીએ કે સ્ટોરેજ ડિવાઇસ શું છે, તો એ છે હાર્ડ ડિસ્ક, બરાબર. તો બીજામાં તમે લખશો હાર્ડ ડિસ્ક. પછી જુઓ ત્રીજું છે, ખાલી જગ્યાના અંદરના ભાગમાં હાર્ડ ડિસ્ક જોડેલી હોય છે. તો ત્રણ ઓપ્શન આપ્યા છે, મોનિટર, કીબોર્ડ કે સીપીયુ. તો આપણે જાણીએ છીએ કે શેમાં જોડેલી હોય છે, સીપીયુમાં. તો અહીંયા આપણે લખશું સીપીયુ. પછી જુઓ ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યા માહિતીનો સંગ્રહ હાર્ડ ડિસ્કમાં કરે છે. તો જનરેટર, કમ્પ્યુટર કે મોનિટર? તો આમાં આવશે કમ્પ્યુટર, બરાબર. આ જે સ્વાધ્યાય છે એ તમારે ચોપડીમાં પૂરવાનું છે. થેન્ક યુ બાળકો.